આજે કદાચ વરસાદ આવશે, આજે કદાચ મારા કાકા અમદાવાદથી સુરત આવશે. યસ, તમે જોઈ શકો છો બંને વાક્યોમાં કદાચ છે. યસ, હવે આ બંને વાક્યોનો સમાવેશ કયા ફંક્શનમાં થાય? તો એ ફંક્શન છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. અને આ બંને વાક્ય પરથી તમને ખ્યાલ આવી ગયો છે કે જ્યારે જ્યારે શક્યતાઓ કે સંભાવના દર્શાવવી હોય ત્યારે એક્સપ્રેસિંગ પોસિબિલિટી ફંક્શનનો ઉપયોગ થાય છે. તો આશા રાખું છું તરત તમને સમજાઈ ગયો છે, કેમ કે ધોરણ 10નું એક નાનકડું ફંક્શન છે આ. હવે કોઈ પણ ફંક્શનમાં હિન્ટ હોય છે તો આ ફંક્શનની વાત કરીએ, મે અને માઇટ. મે વર્તમાનની મોડલ ઓક્ઝિલરી અને માઇટ એ તમારી ભૂતકાળની મોડલ ઓક્ઝિલરી છે. અને આ બંને હિન્ટ શક્યતાઓ અને સંભાવના દર્શાવવા માટે વપરાય છે. હવે જોઈએ વાક્યરચના. નોર્મલ જે વાક્યરચના આવે એ જ પ્રમાણે વાક્યરચના છે, મોડલ ઓક્ઝિલરીની વાક્યરચના છે, એટલે મે માઇટ પછી તમારે ક્રિયાપદનું મૂળરૂપ લેવાનું છે. હવે જોઈએ એક્ઝામ્પલ જેથી સરળતાથી તમે કન્સેપ્ટ સમજી શકો. વી મે રિટર્ન લેટ ફ્રોમ ધ પાર્ટી. અમે કદાચ પાર્ટીમાંથી મોડા આવશું. તો શક્યતા છે, સંભાવના છે, કદાચ મોડા આવીએ. માય અંકલ મે અરાઈવ ટુડે ફ્રોમ સુરત. મારા કાકા કદાચ આજે સુરત આવશે. તો એમાં પણ શક્યતા છે, સંભાવના ના પણ આવે. યસ, જ્યારે જ્યારે શક્યતા સંભાવના દર્શાવવાની હોય ત્યારે મે માઇટ પ્લસ વી1નો ઉપયોગ કરવાનો. આઈ મે લીવ ધ ઓફિસ આફ્ટર ફિનિશિંગ ધ વર્ક. કામ પૂરું કર્યા પછી હું કદાચ મારું ઓફિસ છોડીશ. તો અહીંયા પણ તમને શક્યતા સંભાવનાઓ દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે જ્યારે શક્યતાઓ કે સંભાવના તમારે દર્શાવવાની હોય એવા કેસમાં તમારે એક્સપ્રેસિંગ પોસિબિલિટીનો ઉપયોગ કરવાનો છે, એટલે કે મે માઇટ પ્લસ વી1નો. તો આશા રાખું છું નાનકડું ફંક્શન સરળતાથી તમને સમજાઈ ગયું હશે. મળીશું નવા ટોપિકમાં નવા નવા માહિતી સાથે. થેન્ક યુ, આભાર.